गुड मॉर्निंग। आपणे स्वाध्याय 3.1 में जे दाखलाओ छे ते आजे गणीए छीए। दाखला नंबर एक, 3.1 में दाखला नंबर पहलो 1.0, 3.2 આ બધી જે સંખ્યાઓ છે એનો મધ્યક શું થાય? તો આપણે જાણીએ છીએ કે x બાર બરાબર સિગ્મા xi / n બધી જ કિંમતોનો સરવાળો 0, 3.2, 1.4, 1.9, 2.4 પ્લસ 1.6, 1.4, 2.1, 1.3, 1.5 ભાગ્યા n. n એટલે કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સરવાળો કરીશું, એટલે મધ્યકમાં શું સૂત્ર છે? એક્સ બાર બરાબર સિગ્મા xi / n બરાબર છે, સિગ્મા xi / આ થયો પહેલો દાખલો. હવે જે બીજો દાખલો છે એનો જો એની રકમ છે 1 રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ, n બરાબર 4 છે અને એનો મધ્યક કેટલો હતો? 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર જે ખરેખર 27 વર્ષની હતી તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. સાચી ઉંમર કેટલી હતી? 27 વર્ષ. અને ભૂલથી ગણેલ 24 વર્ષ, સોરી 25 વર્ષ, ભૂલથી 25 લીધી હતી. તો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ હોય. તો ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? હવે નિયમ એવો છે કે જો ઉંમરનો મધ્ય 24 વર્ષથી વધારે આવે તો રિલે રેસમાં ભાગ લઈ શકાતી નથી. તો આ સુધારો જે છે એ કર્યા પછી શું એ ભાગ લઈ શકશે એવો પ્રશ્ન છે, બરાબર છે? હવે સમજો એક વસ્તુ. પહેલાં તો સૂત્ર જે છે સિગ્મા xi / n, તો એક્સ બાર 24, સિગ્મા xi / n એટલે 4, 96 બરાબર સિગ્મા xi. સુધારેલ સિગ્મા xi - ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન, 96 ખોટું અવલોકન 25, સાચું 27, 98. સુધારેલો મધ્ય, તો સુધારેલ સિગ્મા xi / 98 / 4
24.50 એટલે સુધાર્યા પછી પણ જો ઉંમરનો મધ્યક 24.50 આવે છે, જે અંદર શું કીધું છે કે 25 વર્ષથી વધુ હોય તો ભાગ ન લઈ શકે, તો ઉંમરનો સુધારો કર્યા પછી પણ મધ્યક 25 વર્ષથી ઓછો આવે છે, માટે ઉંમરનો સુધારો કર્યા પછી પણ એ વ્યક્તિ આ રેસમાં ભાગ લઈ શકશે. બરાબર છે. હવે પેલા બધા દાખલાની કોપી કરશું, પછી આગળનો ત્રીજો દાખલો જે હું ગણાવું છું. ત્રીજો દાખલો હવે બરાબર છે. તો જો હવે એની પછીનો જે દાખલો છે ત્રીજો દાખલો, સ્ક્રુના વ્યાસનો મધ્યક, સ્ક્રુનો વ્યાસ XI અને FI 30, 35, 40, 45 અને 55 FI માં 4, 10, 15, 8, 5 અને 3 બરાબર છે. તો હવે આમાં કશું કીધું નથી, સીધી રીત કે ટૂંકી રીત. તો આપણે જે ડાયરેક્ટ રીતે ગણીએ છીએ એ જ રીતે આપણે ગણતરી કરીશું. XI FI હોય એટલે શું કરવાનું, FI 30, 4, 120, 350, 600, 360, 165 સરવાળો. પાંચ આપણે ભાગાકાર કરીશું તો 41 આવશે. બરાબર છે. એટલે આ થયો દાખલા નંબર 3. જો આપણે જાણીએ છીએ કે જ્યારે XI અને FI આપેલું હોય ત્યારે માત્ર એક જ ખાનું બને. કયું ખાનું બનાવવાનું? FI XI. બરાબર છે. હવે આપણે એમાં આગળ વધીએ છીએ તો જુઓ બધા, દાખલા નંબર 3 હતો, હવે આવે છે દાખલા નંબર 4. વર્ગ મધ્યક શોધો, વર્ગ અને FI 0 થી 10, 10 થી 20, 20 થી 30, 20 થી 40, 40 થી 50 અને 50 થી 60, 60 થી 70 FI માં 3, 5, 12, 16, 11, 5 અને 4. હવે વર્ગ લંબાઈ સરખી છે, આપણે શીખેલા છે. સૌ પ્રથમ મધ્ય કિંમત એટલે કે XI 5, 15, 25, 35, 45, 55 અને 65. આપણે ટૂંકી રીતે આ દાખલો ગણીશું, કારણ કે વર્ગો પછી આ ગુણાકારને ઉલટા થાય. પહેલા તમને સીધી રીતે સમજાવું છું.
तो एफ आई एक्स है, आज तरी पंदर, पंदर पंचा पंचोते त्रण सौ अड़तालीस एट पांच सौ साठ, चार सौ पंचाणु बसो पंचोतेर बसो साठ, सरवाळो पांच ने पांच दस ने पांच पंदर ने पांच वीस ने शून्य, बे ने त्रण ने सात दस ने छो सौ ने पच्चीस सात बत्रीस छ आड़तरीस, त्रण ने त्रण छ ने पांच अग्यार चार पंदर ने सत्तर ने बे ओगणीस बराबर, अने सरवाळो अग्यार ने अग्यार वीस ने सोळ छत्रीस बार त्रण छप्पन बराबर। हवे सौ प्रथम एक्स बार बराबर एफ आई एक्स आई अपॉन एन ओगणीस एसी भाग्या छप्पन, भागाकार करीशु ओगणीसो एसी भाग्या छप्पन तो जवाब आवशे पात्रीस पॉइंट छत्रीस। એટલે જો આપણે સીધી રીતે દાખલો ગણીએ એફ આઈ એક્સ આઈથી, હવે આ જ દાખલો છે એને આપણે ટૂંકી રીતે ગણીએ છીએ, તો એકદમ શાંતિથી ધ્યાન રાખજો ટૂંકી રીતની અંદર આ દાખલામાં શું કરવાનું, પહેલાં સીધી રીતે કોપી કરી લો બધા, હવે આપણે ટૂંકી રીતે આ દાખલો ગણીએ છીએ, તો જો વર્ગ એફ આઈ અને એક્સ આઈ, હવે ડીઆઈ તો ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ અપોન સી, હવે આપણે પાંત્રીસ ને ધારી લઈએ એટલે અહીંયા ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ બે અને ત્રણ અને પછી એફ આઈ ડીઆઈ, પાંચ તરી પંદર, પંદર દુ ત્રીસ, પચીસ એકા પચીસ, પિસ્તાલીસ એકા પિસ્તાલીસ, એકસો દસ, એકસો પંચાણું બરાબર, સિત્તેર માઇનસ છે અને પ્લસ એકસો પંચાણું બસો, બસો ચાલીસ અને એકસો દસ ત્રણસો પચાસ બરાબર છે, માઇનસ ચાલીસ ને ત્રીસ સિત્તેર બસો એસી, હવે ટૂંકી રીતે સૂત્ર શું છે, એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ ગુણ્યા સી, એ ધારી લો મધ્ય પાંત્રીસ, એફ આઈ ડી આઈ બસો એસી છેદમાં એન છપ્પન ગુણ્યા દસ એક ગુણ્યા જો એફ આઈ ડી આઈ ત્રણ તરી નવ, પાંચ દુ દસ અને બાર એકા બાર, આ બંનેનો ગુણાકાર, ભૂલથી આ બંનેનો ગુણાકાર થઈ ગયો તો, એટલે હવે ફરીવાર ગુણાકાર કરીએ છીએ, ઝીરો અગિયાર એકા અગિયાર, પાંચ દુ દસ બાર, બાવીસ ને અગિયાર તેત્રીસ, બાર ને દસ બાવીસ ને નવ એકત્રીસ, ટોટલ આવશે બે બરાબર છે, હવે સૂત્ર શું છે, એ પ્લસ સિગ્મા એફ આઈ ડી એ ગુણ્યા સી, એટલે ધારેલો મધ્ય પાંત્રીસ, એફ આઈ ડી એ બે, એન એટલે છપ્પન ગુણ્યા દસ, પાંત્રીસ વીસ અપોન છપ્પન, વીસ અપોન છપ્પન
20 अपॉन 56 बराबर 0.36, 35 वत्ता 0.36 तो 35.36 बराबर है। એટલે આ થયો આપણો દાખલા નંબર 4। આપણે બંને રીતે ગણી રહ્યા છીએ, FIXI અને FIDI, સીધી રીત અને ટૂંકી રીત। એક મિસ્ટેક થઈ ગઈ હતી, FIDI ની બદલે DIXI નો ગુણાકાર થઈ ગયો, એટલે આપણે ફરીવાર કર્યો। હવે એની પછીનો જે પાંચમો દાખલો છે, બરાબર છે, આ ચોથો હતો, તો હવે દાખલા નંબર 5। દાખલા નંબર 5 ની અંદર જો સૌપ્રથમ 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, આવું આપેલું છે, મેં તમને કીધું તો જ્યારે આવતી ઓછું આપેલું હોય તો પહેલું કામ છે આપણું વર્ગો બનાવવા। તો 4 થી ઓછી બધાનું અંતર કેટલું છે? 4 છે, તો પહેલો વર્ગ 0 થી 4, 4 થી 8, 8 થી 12, 16 અને 16 થી 20 એ રીતે બનશે। અને FI માટે શું કરવાનું? જે સૌથી મોટી સંખ્યા હોય ત્યાંથી બાદ થાય। સૌથી મોટી સંખ્યા જો નીચે છેલ્લે જે કે પહેલા થી ઓછા હોય તો છેલ્લે જ હોય, તો 70-65 ને છેલ્લામાં 5 આવશે, આ સમજવાનું છે। પછી 65-57 તો 8, 57-42 તો 15, 42-20 તો 22 અને પહેલામાં 20। હવે વર્ગ છે તો મધ્ય કિંમત એટલે આપણે શું શોધીશું? XI। જો વર્ગ બન્યા, FI કઈ રીત મળી? નીચેથી ઉપર તરફ શું કરતા જઈશું? બાદ કરતા જઈશું, ને બાદ કરવાથી જ આપણને શું મળશે? રકમ મળશે, બરાબર છે। આ FI શોધવી એ બહુ અગત્યનું કાર્ય છે આ દાખલાની અંદર, બરાબર છે। એટલે આપણે FI શોધી લીધી। હવે FI શોધ્યા પછી હું જે કામ છે આપણું, બરાબર છે, XI મધ્ય કિંમત, તો 2, 12 ના અડધા 6, 20 ના અડધા 10, 28 ના અડધા 14 અને 36 ના અડધા 18 FIXI કરીએ આપણે। 40, 132, 150, 112 અને 90, 2 ને 2 4, 1 ને 4 5 ને 3, 8 ને 5 13 ને 14 ને 9 23, 2 ને 3 ને 4 ને 5 XY બરાબર સિગ્મા FIXI 534/70 બરાબર છે। 534/70 તો 7.49। હવે આ જ દાખલો અહીંયા આપણે FIXI થી ગણેલી જગ્યાએ આપણે DI થી ગણીએ। ચલો પહેલા તો DI બરાબર XI-A/C, તો આપણે આને 10 ને ધારી લઈએ તો 0-1-2 અને 2। હવે શું કરીશું? FIDI 20×2-40, 22×1=22, 8×8=5×2=10, 40 ને 22=62 +18 -44 XY બરાબર A+σFIDI (ON M × C) એ એટલે ધારેલો મધ્ય 10, FIDI -44 (N)/70×10, તો
बराबर 10 माइनस 440 भाग्या 70, तो 440 भाग्या 70 करीशु बराबर जे 44 वर्ग लंबाई 4 छे अपनी 176 भाग्या 70 बराबर 2.51 बाद बाकी थशे 7.49 तो आ थयो आपणो दाखलो हम तो सीधी रीते ज गणो तो आपणे टूंकी रीते पण गणीए छे बराबर हवे दाखला नंबर जे 6 छे ए आपणे अगाउ होमवर्क मां आपेलो छे छता जो न आवड़े तो आपणे ने आवता लेक्चर में गणीशु बराबर जी ओके थैंक यू।